હવે આગળ વાત કરીએ તો 61 વર્ષથી ચાલતા ઊંઝા પગપારા સંઘનું તલોદ તાલુકાના રામપુરા કંપાથી પ્રસ્થાન. સાબરકાંઠા જિલ્લા કચ્છ કડવા પાટીદાર સમાજ ઉમિયા માતાજી ઊંઝા પગપારા સંઘ દ્વારા ઉમિયા માતાજી ઊંઝાના દર્શનાર્થે પગપારા યાત્રાનું જિલ્લાના જુદા જુદા ગામોથી દર વર્ષે આયોજન થાય છે. ચાલુ સાલે 61મા વર્ષે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રામપુરા કંપા તખતગઢથી ઉમિયા માતાજીના રથનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ પગપારા સંઘ ઊંઝા તરફ પ્રસ્થાન થાય તે પહેલા રામપુરા કંપા ગામે સ્થાનિક ગ્રામજનો દ્વારા મુખ્ય શેરીઓમાં રથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં જિલ્લાના શ્રદ્ધાળુ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તારીખ 6 ઓગસ્ટને મંગળવારે વહેલી સવારે રથની આરતી પૂજા કરી રામપુરા કંપાથી આ પગપારા સંઘનું ઊંઝા તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ વિગત આપતા શૈલેષભાઈ ઈશ્વરભાઈ માકાણી જણાવેલ કે રામપુરા કંપાથી નીકળેલ આ પગપારા સંઘ હિંમતનગર રાત્રિ રોકાણ કર્યા બાદ તારીખ 7 ઓગસ્ટ 2024ને બુધવારના રોજ સવારે હિંમતનગરથી નીકળી વિજાપુર વિસનગર થઈને તારીખ 9 ઓગસ્ટ 2024ને શુક્રવારે ઉમિયાધામ ઊંઝા ખાતે પહોંચશે. ઊંઝા માતાજી મંદિરે ધજારોહણ, ધર્મસભા, રાસગરબા, દાતાઓનું સન્માન, દર્શન પૂજા વગેરે કર્યા બાદ પ્રસાદ લઈ આ પદયાત્રા સંઘ પરત ફરશે. આવતા વર્ષે પગપારા સંઘ ઉમિયા માતાજીનો રથ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બિલવણિયા કંપા ગામેથી રવાના થશે. વિશાલ પટેલ, જેડેસ્ટીવી, કાનપુર. ઊંઝાથી ઉમિયા માતાજીનો પગપાળા સંઘ કાલે પ્રસ્થાન થશે ગામમાંથી. તો અમે આજે ખૂબ જ સરસ રીતે ઉજવણી કરી, ગામમાં શોભાયાત્રા કાઢી, તેમજ રાસ ગરબાનો કાર્યક્રમ કર્યો અને આરતી પણ કરી, ખૂબ જ મજા કરી અને કાલે આ રથ ઊંઝા જવા કાલે પ્રસ્થાન કરશે.